વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ અમદાવાદથી આબુના પ્રવાસને. આબુ પહોંચી ગયા છીએ આપણે બધા, બરાબર ને? હવે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે પાલનપુરથી આબુના રસ્તામાં, મનમાં તો આબુ પહોંચી ગયા પણ હજી રસ્તામાં જ છે, પાલનપુરના રસ્તામાં વિદ્યાર્થીઓ નાસ્તો કરવા માટે રોકાય છે. નાસ્તો કરવા માટે બસ ઊભી રાખે છે. દરેક બાળકને એક સફરજન આપવામાં આવે, બે કેળા આપવામાં આવે, ત્રણ બિસ્કીટ અને ચાર ચોકલેટ આપવામાં આવે. તેમાંથી 42 બાળકોએ બિસ્કીટ લીધા નહીં. તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં આવે, બરાબર છે? હવે આપણે બાળકો કેટલા ગયા હતા પ્રવાસમાં? 212. તો આ બધાની ગણતરી આપણે 212 લેખે કરવી પડે. સૌથી પહેલા આપણે સફરજનથી શરૂઆત કરીએ. સફરજન માટે સફરજન, બરાબર છે, એક એક સફરજન આપવામાં આવે તો કુલ બાળકો છે 212 બાળકો ગુણ્યા એક સફરજન. તો 212 ગુણ્યા એક એટલે 212 સફરજનની જરૂર પડે. ત્યાર પછી તો કે કેળા માટે આપણે જોઈએ તો 212 બાળકો છે, દરેક બાળકને બે કેળા અપાય છે. તો 212 બાળકો ગુણ્યા બે કેળા. મિત્રો, આપણે આડો ગુણાકાર કરતા શીખી જ જવાનું છે. ચાલો, 2 2 4, 2 1 2 અને 2 2 4, 424 કેળાની જરૂરિયાત પડે. હવે તો કે ત્રણ બિસ્કીટ આપે છે કુલ બાળકો 212. હવે ત્રણ આપે છે તેને બિસ્કીટ. અહીંયા આપણે કરીએ બિસ્કીટ માટે 212 ગુણ્યા ત્રણ બિસ્કીટ. 3 2 6, 3 1 3, 3 2 6, 636 બિસ્કીટની જરૂર પડે. હવે તો કે ચોકલેટ, ચાર બાળકોને ચોકલેટ આપે છે. તો 42 બાળકોએ બિસ્કીટ લીધા નહીં, બરાબર? તો 42 બાળકો બિસ્કીટ લેતા નથી. જો મેં આ શા માટે કર્યું, કારણ કે તમે એક્ઝામની અંદર આવી જ ભૂલ કરો છો, તો આ તમારી ભૂલ દર્શાવવા માટે 42 બાળકો બિસ્કીટ નથી લેતા, તો આપણે 212 માંથી બાદ કરવા પડે 42. 212 માંથી 42 આપણે બાદ કરીએ તો 2 માંથી 2 છે તો 0, 11 અને 1, 11 માંથી 4 છે તો 7, 1 ના 1, 170 બાળકો આપણા બિસ્કીટ લે છે. તો આપણે 170 ગુણ્યા 3 કરવા પડે, બરાબર છે? આપણે કરીએ 170 ગુણ્યા 3, 3 0 0, 3 7 21, 9 2 2, 3 1 3 2, 5, 510 બિસ્કીટની જરૂર પડે. હવે ચોકલેટ માટે જોઈએ, ચાર ચોકલેટ આપે છે. તો ચોકલેટ માટે 212 બાળકો ગુણ્યા 4 ચોકલેટ. ચાલો, 2 4 8, 2 4 1 4, 4 2 8, 848 ચોકલેટની જરૂર પડે છે. એક વખત આપણે આખો દાખલો જોઈ લઈએ. 212 બાળકોને એક એક સફરજન આપીએ, 212 સફરજનની જરૂર પડે. 212 બાળકોને બબે કેળા આપીએ, 424 કેળાની જરૂર પડે. 42 બાળકો બિસ્કીટ લેતા નથી, તો 212 માંથી 42 બાદ કરી દઈએ તો 170 વધે. 170 બાળકોને 3 3 બિસ્કીટ આપીએ તો 510 બિસ્કીટની જરૂર પડે. અને 212 બાળકોને 4 ચોકલેટ આપીએ તો 848 ચોકલેટની જરૂરિયાત પડે, બરાબર છે? આગળ જોઈએ. બધા બપોરના 3 વાગ્યે આબુના નખી લેક પહોંચ્યા. આબુની અંદર નખી લેક, નખી તળાવ આવેલું છે, ત્યાં બધા બોટિંગ કરવા જાય છે. બોટિંગ ને લગતા ક્વેશ્ચન ના દાખલાઓ ને એના જવાબ ને આપણે જોયા હતા પાઠ્યપુસ્તકમાં, પાછો અહીં આવે છે. હવે આ બધું આપણે સમજી ગયા હતા કે ભાઈ ડબલ ડેકર, પેડલ બોટ, મોટર બોટ, હલેસાવાળી બોટ, આ બધી બોટ વિશે આપણે માહિતી મેળવી હતી. તો આપણે સીધા દાખલા ઉપર આવીએ. બે બાળકો ડબલ ડેકર બોટમાં ગયા.
ડબલ ડેકર બોટ માં, ત્યાર પછી પેડલ બોટ માં ગયા, તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બરાબર, ચાલો સૌથી પહેલા આપણે લખીએ અહીંયા, અહી બે બાળકો બોટ માં જાય છે, તેથી સૌથી પહેલા ડબલ ડેકર બોટ માટે ચાલો ડબલ ડેકર ની એક વ્યક્તિ ની કિંમત કેટલી? 40 રૂપિયા. રૂપિયા 40 વત્તા રૂપિયા 40, કારણ કે બે બાળકો જાય છે, 40 ને 40 80 રૂપિયા. ત્યાર પછી જોઈએ પેડલ બોટ માટે, બરાબર, પેડલ બોટ માટે આપણે જોઈએ, પેડલ બોટ ની કિંમત છે રૂપિયા 20 વત્તા રૂપિયા 20 બરાબર 20 ને 20 40. કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 8 ને 4 12, 120 રૂપિયા. બંને બાળકો બોટ માં જાય, સૌથી પહેલા જાય છે તે ડબલ ડેકર બોટ માં, ત્યાર પછી જાય છે તે પેડલ બોટ માં. તો આ બંને બોટ માં થઈને બંને કેટલા? 120 રૂપિયા ચૂકવવા પડે. હવે આપણે આગળના દાખલા જોઈએ. હવે તમને એમ વિચાર આવશે કે 15 પછી ડાયરેક્ટલી 17 કેમ? કારણ કે 16માં દાખલાની અંદર 5 કોયડાઓ આપેલા છે અને આ દરેક કોયડા આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે ગણતા હતા ત્યારે એની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. એમાં એ જ દાખલા છે અને રકમ પણ એ જ છે, તેથી આપણે તે અહીંયા બીજી વખત ગણતા નથી. તેની સમજૂતી આપણે એક વખત પાઠ્યપુસ્તકની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે આગળ જોઈએ 17માંના અ પછી હવે આપણે જોઈએ આગળ બ. આગળ જોઈએ આપણે બ. બાળકોનું એક જૂથ મોટર બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 360 ચૂકવ્યા, તો મોટર બોટમાં કેટલા બાળકો ગયા હશે? અહીંયા આપણે મોટર બોટની કિંમત જોઈએ 30 રૂપિયા, એટલે કે એક બાળક જાય તો તેને 30 રૂપિયા ચૂકવવા પડે. બરાબર, બાળકોની સંખ્યા આપણે શોધવાની છે, તેથી તે આપણે અહીંયા લખશું બાળકોની સંખ્યા, બરાબર, અને અહીંયા આપણે લખશું કિંમત, બરાબર. ચાલો 30 રૂપિયા ચૂકવે તો એક બાળક, તો એ કેટલા ચૂકવે છે? 360. 360 રૂપિયા ચૂકવે તો કેટલા બાળકો ગયા હશે? 360 ગુણ્યા 1 છેદમાં 30, 00 ઉડી જાય, બરાબર. 36 ભાંગ્યા 3 તો 12 તેરી 36, 12 એકુ 12, તો 12 બાળકો જે છે તે ગયા હશે. ફરી એક વખત આપણે જોઈ લઈએ, 360 રૂપિયા ચૂકવે છે, હવે 30 રૂપિયા આપે તો એક વ્યક્તિને બેસવા દે, એવું આપણને કોષ્ટક દ્વારા જાણવા મળે છે કે ભાઈ મોટર બોટની અંદર રૂપિયા 30 માં 20 મિનિટ આપણને ફેરવે છે, તો 30 રૂપિયા આપે તો એક બાળક બેસી શકે. 360 રૂપિયા આપે તો કેટલા બાળકો બેઠા હશે? તો એને 360 ચૂકવ્યા, તો કે 360 ગુણ્યા 1 છેદમાં 30, બરાબર. હવે 00 ઉડી જાય, 12 તેરી 36, તો 12 બાળકો ગયા હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, બાળકોનું એક જૂથ હલેસા વાળી બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 120 ચૂકવ્યા, તો કેટલા બાળકો ગયા હશે? આની જેમ જ, બરાબર, આપણે પહેલા લખશું કિંમત અને ત્યાર પછી લખશું બાળકોની સંખ્યા. ચાલો કિંમત છે, તો કે હલેસાવાળી બોટ છે, અહીંયા હલેસાવાળી બોટમાં 15 રૂપિયા, તે લોકો 15 રૂપિયા આપે તો એક બાળકને જવા દે, તો કેટલા આપે છે? 120 રૂપિયા આપે, તો કેટલા બાળકો ગયા હશે? 120 ગુણ્યા 1 છેદમાં 15. ચાલ 15 8 120, 8 એકુ 8, 8 બાળકો ગયા હશે. ફરી એક વખત જોઈ લઈએ, બાળકોનું એક જૂથ હલેસાવાળી બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 120 ચૂકવ્યા, તો તે બોટમાં કેટલા બાળકો ગયા હશે? 15 રૂપિયા આપે તો એક બાળકને જવા દે, તો 120 રૂપિયા આપે તો કેટલા બાળકને જવા દે? 120 ગુણ્યા 1 છેદમાં 15, 15 8
120 તો 8 બાળકો ગયા હશે. કોઈ નાવ 1 કલાકમાં 2 ચક્કર મારે? અને જેવો જ ક્વેશ્ચન આવ્યો, 30 મિનિટ 30 2 60 1 કલાક પેડલ બોટ, પેડલ બોટ 1 કલાકમાં 2 ચક્કર મારે છે. ત્યાર પછી જોઈએ તો કે કોઈ નાવ અડધા કલાક કરતા ઓછા સમયમાં 1 ચક્કર મારે છે? તો કે 20 મિનિટ અડધી કલાકથી ઓછો સમય, મોટર બોટ. અહીંયા જવાબ આવશે મોટર બોટ અડધા કલાક કરતા ઓછા સમયમાં 1 ચક્કર. કઈ નાવમાં સૌથી ઓછા ખર્ચે વધુ સમય મળે? ઓછા ખર્ચે એટલે ભાવ સૌથી ઓછો છે હલેસા વાળી, અને સમય પણ વધારે એમાં જ છે 45 મિનિટ. તો હલેસા વાળી બોટમાં આવશે. જવાબમાં લખીએ આપણે હલેસા વાળી બોટમાં સૌથી ઓછા ખર્ચે વધુ સમય મળે છે. બરાબર છે. એક વખત રિવિઝન કરી લઈએ તો કે અહીંયા સૌથી પહેલા બાળકોનું એક જૂથ મોટર બોટમાં જાય છે, ત્યાં 360 ચૂકવે છે, અને બીજું જૂથ જાય છે હલેસા વાળી બોટમાં, ત્યાં 120 આપે છે. હવે અહીંયા 30 રૂપિયા આપે તો એક બાળકને બેસવા દે છે, અહીંયા 15 રૂપિયા આપે તો એક બાળકને બેસવા દે છે. અહીંયા 360 રૂપિયા ચૂકવે છે, અહીંયા 120 રૂપિયા ચૂકવે છે. તો ત્રિરાશિ મૂકતા અને છેદ ઉડાડતા અહીંયા જવાબ આવે છે 12 બાળકો, અને અહીંયા જવાબ આવે છે 8 બાળકો. ત્યાર પછી તો કે કેટલાક શોર્ટ ક્વેશ્ચન પૂછેલા છે. જો આની અંદરથી કેટલા કેટલા ક્વેશ્ચન બની શકે તે હું તમને પ્રશ્ન અને જવાબ સહિત કહું છું. તો ધ્યાનથી સાંભળો, અને બને તો તમારી નોટબુકમાં રફબુકમાં તમારે ક્યાંય નોટ ડાઉન કરવું હોય તો પણ તમે કરી શકો છો. જો આની અંદરથી સૌથી પહેલો ક્વેશ્ચન તો એ પૂછાય કે કઈ બોટ જે છે તે સૌથી વધારે ખર્ચે ચાલે છે, સૌથી વધારે ખર્ચે ફેરવે છે? તો કે ડબલ ડેકર બોટ 40 રૂપિયા. પછી તો કે કઈ બોટ જે છે તે અહીંયા આપણને પૂછ્યું એમ કે 1 કલાકમાં 2 ચક્કર મારે તો આવશે પેડલ બોટ. કઈ બોટ જે છે તે ઓછા પૈસે વધારે સમય લગાડે? તો કે હલેસા વાળી બોટ. કઈ બોટ એવી છે કે જે અડધી કલાકથી ઓછા સમય માટે ચાલે છે? તો કે મોટર બોટ. પછી આમ પણ પૂછાય કે કોઈ વ્યક્તિ પેડલ બોટ અને મોટર બોટ બંનેની અંદર જાય તો તેણે કેટલો સમય વિહાર કર્યો? તો કે 30-20-50 મિનિટ. કોઈ વ્યક્તિ જે છે તે પેડલ બોટ અને મોટર બોટ બંનેમાં જાય તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 50 રૂપિયા. એવી જ રીતે કોઈ પણ બેને કમ્પેર કરે, ડબલ ડેકર પેડલ પૂછે, ડબલ ડેકર મોટર પૂછે, ડબલ ડેકર હલેસા વાળી પૂછે, પેડલ ને હલેસા વાળી પૂછે, મોટર ને હલેસા વાળી પૂછે, મોટર ને ડબલ ડેકર પૂછે. આવી રીતે કોઈ પણ બે બોટની સરખામણી કરી શકે, તેની ટિકિટની સરખામણી કરી શકે, તેના સમયની સરખામણી કરી શકે. આ ઉપરાંત એમ પણ પૂછી શકે કે ભાઈ હલેસા વાળી બોટમાં મોટર બોટ કરતા કેટલો સમય વધારે લગાડે છે, કેટલો સમય ઓછો લગાડે છે, આ બોટ કરતા આ બોટમાં કેટલી કિંમત વધારે ચૂકવવી પડે છે, કેટલી કિંમત ઓછી ચૂકવવી પડે છે. આવા તમામ પ્રકારના ક્વેશ્ચન આજના હોમવર્કની અંદર હશે. આ દાખલા તો હશે જ, પણ આના સિવાયના આવી રીતના ક્વેશ્ચન ઓછામાં ઓછા 10 ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલા છે. તો એના વ્યવસ્થિત વિચારીને સારી રીતે જવાબ આપવા, અને આ બોટિંગ વાળું જે છે તે આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ જોઈ ગયા હતા અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આપણે જોયું. તો હું આશા રાખું છું કે તમને આ વ્યવસ્થિત સમજાતું હશે મિત્રો, અને એવું લાગે તો બે વખત તમે વિડીયો જુઓ કે જેથી કરીને કોઈ પણ દાખલાની અંદર આપણને પ્રોબ્લેમ પડે નહીં. તો અમદાવાદથી આબુના પ્રવાસની અંદર આજે ફક્ત આટલી માહિતી મેળવશું. આગળ શું થાય છે તે ચર્ચા કરશું આપણે આના પછીના લેક્ચરમાં. થેન્ક યુ.